તો આ સાથે ટીવી 9 સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ગયા છે. ગૌરવ, મોહન કુંડારિયાની કથિત ઓડિયો ક્લિપ જેમાં 75% મત અપાવવા માટે ધમકી ભર્યા સ્વરમાં વાત કરવામાં આવે છે, કઈ રીતે કોંગ્રેસ આ મામલે આ મુદ્દે સરકારને ઘેરશે, મોહન કુંડારિયાને ઘેરશે, શું લાગી રહ્યું છે આગામી સમયમાં? શિવાની, જે રીતે રાજકોટના લોકસભા સીટના જે બેઠકના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા ભાજપના છે, તેમને કોંગ્રેસના એક જિલ્લા પંચાયતના સભ્ય નાનુભાઈ ડોડિયાને જ્યારે ધમકી ભરી હોવાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેને લઈને નાનુભાઈ આપણી સાથે છે. નાનુભાઈ, શું કહેશો, મોહનભાઈ સાથે શું વાતચીત થઈ હતી ને એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે આપણી? મોહનભાઈએ રાત્રે મને 9:15 મને ફોન કર્યો હતો, મને કે તારા ગામની અંદરથી 70-75% મતદાન કરાવજે, નહીં તો તારી મંડળી ઈ બંધ કરી દેવામાં આવશે. હું મંડળી આયરે જોડાયેલો છેલ્લા 30 વર્ષથી છું, મંડળીનો પ્રમુખ છું, અને મને કે જો મંડળી તારી બંધ કરી દેવામાં આવશે અને નહીંતર જો 70-75% મતદાન ન નીકળું તો. વાતચીત થયા પછી તમે ધમકી ન મારવાનું કીધું, પછી શું કીધું એમને? જી, એને ફોન કાપી નાખ્યો. મેં કીધું, સાહેબ મને ધમકી મારોમાં હજી તમે જેમ ભાજપના છો અમે એમ કોંગ્રેસના સૈનિક છે, હું જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો પ્રતિનિધિ છું, વર્ષોથી કોંગ્રેસ આઈડે જોડાયેલો, ધમકીથી કામ નહીં કરું કીધું. આપ માનો છો કે આ ચૂંટણી આવે ત્યારે આ પ્રકારે ભાજપ તમારા પર, કોંગ્રેસના જે સભ્યો છે તેના પર દબાણ લઈ આવતું હોય છે? દબાણ તો સાહેબ વારે વારે લઈ આવે છે. જે જિલ્લા પંચાયતના સભ્યો ગયા છે એના કરતા મારો 3 ગણો ભાવ બોલ્યા છે. મોહનભાઈ નું રેકોર્ડિંગ છે અને મોહનભાઈએ મારી આરે જે કઈ વાતચીત કરી એ બધું આમાં છે સાહેબ. હવે કોંગ્રેસમાં તમે જાણ કરી, તમારા ઉપરી પ્રદેશમાં જાણ કરી છે? મેં હજી જાણ નથી કરી, અત્યારે પ્રદેશ વાળાને મળવાનો છું, ફોન થી મળવાનો છું. મેં લલિતભાઈ ને ફોન કર્યો તો કહીશું સાહેબ આવી રીતે ધમકી આવે છે તો કે તમે પ્રદેશમાં રજૂઆત કરો, તમને જો પાર્ટીના સૈનિકને જો આવી રીતે ધમકાવતા હોય તો પ્રદેશવાળા પગલાં લેશે. ગામમાં કામ નથી થયા તેવી વાત છે અને કયા ગામમાંથી મતદાન વધારે કરાવવાની વાત તમને કરી છે? મારું ગામ કોઠારિયાની અંદર, મને કે તારા કામ કર્યા છે સાહેબ, આપ જોઈ આવો, અડાડાથી કોઠારિયા રોડ જોઈ ઢીચણ હમણાં ખાડા છે, ક્યારેય મોહનભાઈ 5 વર્ષમાં ફરક્યા પણ નથી, અને મને કે તારો આટલું કામ કરી દીધું તે કરી દીધું, કંઈ થયું નથી. અને છેલ્લે મંડળી અમારે વર્ષોથી વિઠ્ઠલભાઈની સ્થાપના કરેલી, વિઠ્ઠલ રાદડિયાએ મને મોટો કરેલો હતો, એ પણ વિખી નાખવાનું કહે છે. નાનુભાઈ, શું કહેશો, રાજ્યમાં ભાજપની સરકાર છે અને હવે જયારે ચૂંટણી આવી છે ત્યારે આ પ્રકારે કોંગ્રેસના જે સભ્યો છે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે, આપ શું માની રહ્યા છો? મારા મંતવ્ય પ્રમાણે જે ખેડૂતનો આક્રોશ ગામડાની અંદર એક પાક વીમા અને આ જે જુવાળ નીકળ્યો છે એના હિસાબે ભારતીય જનતા પાર્ટી હાર દેખી ગઈ હોય એના અનુસંધાને કદાચ મને રાજપૂતના દીકરાને ધમકી મારતા હોય તો કદાચ બને. નાનુભાઈ ડોડિયા કે જેમનું કહેવું છે કે જે રીતે જે મોહનભાઈ કુંડારિયા છે તે મંડળી બંધ કરવાની જે ધમકી મારી રહ્યા છે, ખાસ કરીને આજે સમગ્ર મુદ્દે હવે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં જે રાજકારણ છે તે રાજકારણ ગરમાયું છે. જે ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ત્યારબાદ હવે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ પણ પોતાનું જે નિવેદન આપ્યું હતું ને તેમાં એમને સ્પષ્ટ કહ્યું હતું કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ભાજપ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે દાદાગીરી કરતું હોય છે. તો બીજી તરફ જે હાર્દિક પટેલ છે તે હાર્દિક પટેલે પણ આ મુદ્દે પોતાનું જે નિવેદન આપ્યું હતું, નિવેદન આપતા કહ્યું હતું કે જે ભાજપ છે તે ભાજપ ક્યાંક ને ક્યાંક હવે જે લોકસભાની બેઠક પર હાર ભાળી ગયું હોય અને તેને કારણે જ આ પ્રકારે અવારનવાર જે કોંગ્રેસના ઉમેદવારો છે તેમને ધમકી મારતું હોય તેવું ચોક્કસ જ લાગી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે આ જે ઓડિયો ક્લિપ છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને તેને કારણે હવે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે એક બાદ એક હવે નિવેદનો આવી રહ્યા છે અને હવે લોકસભાની ચૂંટણી પણ નજીક છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જી શિવાની, બિલકુલ ગૌરવ, આગળ પણ આપણી પાસેથી અંગે અપડેટ મેળવો.